શ્રાવસ્તી નગરીના રાજવંશી બે ભાઈઓ અનુક્રમે સુર અને સોમ સુર રાજા હતો અને સોમ યુવરાજ ધર્મવૃદ્ધિ નામના જૈનાચાર્યની વાણી સાંભળી અને લઘુબંધુ શોમને સંસારથી વિરાગ થયો તેણે દીક્ષા લીધી અને થોડા જ સમયમાં તે ખૂબ જ્ઞાની બન્યા ભારે તપસ્વી થયા જ્ઞાન બળે મન એકદમ નિર્મળ બન્યો અને તપ બળે અને જ્ઞાન બળે મન એકદમ નિર્મળ બન્યું અને પણ બડે તન એકદમ નિર્મળ એટલે કે મન પણ નિર્મળ શરીર એટલે કે તન પણ નિર્મળ થયું આ બાજુ રાજા સુર રાજનું પાલન કરતા હતા રાણી સાથે સંસાર સેવતા હતા પણ એ સંસારથી ખૂબ વિરક્ત હતા તેમને ક્યાંય રસ ન હતો હવે આ જે રાજ્ય ભોગવે છે બધું કરે છે અને છતાં વિરક્ત હતા પોતાના નાના ભાઈએ આત્મકલ્યાણ સાધી લીધું તેની ખૂબ ખૂબ અનુમોદના વારંવાર કરતા હતા તેની સાથે પોતે તેવું જીવન સાફલ્ય ન પામી શકવા બદલ ઘણો પશ્ચાતાપ કરતા હતા એક વખત નગરની બહાર આવેલા ઉદ્યાનમાં ભાઈ મુનિ પધારિયાના સમાચાર રાજાને મળ્યા સપરિવાર ભાઈ મુનિની દેશના સાંભળવા ગયા જેટલા દિવસો સોમ મુનિએ દેશના આપી એ તમામ દિવસો દેશના સાંભળવા સૌ જતા હતા તો દિયર મુનિ જ્યાં સુધી ઉદ્યાનમાં રહે છે ત્યાં સુધી હંમેશા દેશના સાંભળવા જવું એવી પ્રતિજ્ઞા રાણીએ લીધી હતી અને જે દી તેમને વંદન ન થાય તે દિવસે ઉપવાસ કરવાનો અભિગ્રહ ધારણ કરેલો હતો એક દિવસ ભરપૂર વરસાદ થતા ગામ બહાર આવેલી નદી બે કાંઠે વહેવા લાગે રાણીને ઉદ્યાનમાં પહોંચવું અશક્ય હતું તેણે રાજાની સામે પોતાની મુશ્કેલી રજૂ કરી હવે આ સુર રાજા એના પતિ તો રાજાએ જણાવ્યું કે તું એમ કર કે નદી તટે જ નદીની અધિષ્ઠાયિકા દેવી છે તેને પ્રણામ પ્રણામ કરીને બોલજે કે હે દેવી જો મારા પતિએ દિયર દિયરના દીક્ષા દિવસથી આ જ લગી અખંડ બ્રહ્મચર્ય પાડ્યું હોય તો મને માર્ગ દે રાણી તો આ શબ્દ સાંભળી અને મનમાં ને મનમાં હસવા લાગે પોતાના પતિને પોતાનાથી કેટલા પુત્રો થયા છે એ બધું જાણતી છતાં પોતાને અખંડ બ્રહ્મચારી કહેવાની પતિની હિંમત ઉપર તેને હસવું આવ્યું છતાં તેને તે પ્રમાણે કર્યું અને જ્યારે ખરેખર નદીએ માર્ગ કરી દીધો ત્યારે તો એ એકદમ આશ્ચર્યચકિત બની ગઈ ઉદ્યાનમાં જઈ અને તેને દેશના સાંભળી પોતાના માટે લાવેલા આહારમાંથી થોડો આહાર દિયર મુનિને વોહોરાવ્યો પછી તેણે પોતાના મનની મૂંઝવણ પ્રગટ કરી અને જ્યારે ખુલાસો માંગ્યો ત્યારે કેમકે હવે એને પાછું જવું છે તો કેમ જવાય કેમ કે નદી ઉપર નદીમાં તો પૂર આવ્યું છે એટલે ખુલાસો માગ્યો ત્યારે મુનિએ કહ્યું કે તારો પતિ મનથી ખૂબ જ અનાશક્ત છે ભોગ પડે પણ તે અંતરમાં સંસારવાસનો તીવ્ર પશ્ચાતાપ કરતો હોય છે માટે જ તે ભોગ ભોગવતો છતાં પૂર્ણ બ્રહ્મચારી જરૂર કહેવાય હવે મૂળ તો રાણીએ આ નદીએ આ માર્ગ આપ્યો પોતાને આવતા એ કેવી રીતે થયું એ જે પૂછ્યું તો આ એનો જવાબ છે પછી પાછા વળવાની વાત હવે આવશે તો એક શું કે છે કે તારો પતિ મનથી ખૂબ જ અનાશક્ત છે ભોગ ભોગવવાની પડે પણ તે અંતરમાં સંસારનો તીવ્ર પશ્ચાતાપ કરતો હોય છે માટે જ તે ભોગ ભોગવતો છતાં પૂર્ણ બ્રહ્મચારી જરૂર કહેવાય છે રાણીને સમાધાન જચી ગયું જ્યારે તે સાંજે ઘર તરફ પાછી ફરવા તૈયાર થઈ ત્યારે તેણીએ જોયું કે ફરી ધોધમાર વરસાદ થવાથી નદી બે કાંઠે વહેવા લાગી છે તેણે મુનિરાજને સહાયક બનવા જણાવ્યું મુનિએ કહ્યું કે નદી દેવીને કહો કે જો મારા દિયર મુનિ દીક્ષા લેવાના દિવસથી આજ સુધી સદાના ઉપવાસી હોય તો મને માર્ગ કરી આપો હવે આ રાણી તો એને વોરાવવા આવી હતી બધું ખવડાવી દીધું અને દરરોજ વોરાવે છે અને છતાં કે છે દીક્ષાથી કરીને આજ દિવસ સુધી સદા ઉપવાસી હોય તો મને મારક દેજે આ શબ્દો સાંભળી અને રાણીને વિચાર આવ્યો કે દિયર મુનિએ આજે જ મારા હાથે વોરાવ્યું છે એ શી રીતે સદાના ઉપવાસી હોય પણ નદી દેવીએ તો રાણીના તે શબ્દો ઉપર માર્ગ કરી આપ્યો રાણીને ભારે આશ્ચર્ય થયું આ વાતનો ખુલાસો તેને પતિ પાસે માગ્યો ત્યારે પતિએ તેને કહ્યું કે તારા દિયર મહારાજ ખાવાની બાબતમાં અત્યંત અનાશક્ત છે તેથી તે ખાવા છતાં ઉપવાસી કહેવાય છે રાણીને એ વાતનો તે દિવસે ખૂબ આનંદ થયો કે પોતાના પતિ અને દિયર મહારાજ અત્યંત અનાશક્ત જીવ છે આવા પતિની પત્ની બનવાનું અને આવા દિયરની ભાભી બનવાનું બહુ બમણું સૌભાગ્ય પોતાને પ્રાપ્ત થયું તે બદલ તે અત્યંત પ્રસન્ન થઈ પતિનું મન સંયમમાં જ રહે છે એ જાણતા તેણે પણ પતિની સાથે સંયમ લેવાનું નક્કી કર્યું અને પછી તો રાજા અને રાણીએ પણ દીક્ષા લીધી અને એને પણ બે અનાશક્ત મુનિ બની અને ઉત્તમ કક્ષાનું સંયમ પાડ્યું અને મુક્ત થયા